નસવાડી તાલુકાના કંકુવાસણ ગામે સરપંચ ચૂંટણી હારી જતા લોકોને પીવાનું પાણી છોડવાનું બંધ કર્યું ચૂંટણીનો કકરાટ હજી ચાલુ નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણી પૂર્ણ થઈ ગઈ અને હાર જીતના પરિણામ આવી ગયા પરંતુ નસવાડી તાલુકાના કંકુવાસણ ગામે ગ્રામ પંચાયત પંચાયતના હાર જીતનો કકળાટ હજુ ચાલુ છે ત્યારે કંકુવાસણના મંદિર ફરિયામાં મીની ટાંકીમાંથી જે ઘરોમાં પાણી મળતું હતું તે પાણીની ટાંકી સરપંચના ઘર પાસે હોવાથી સરપંચ હારી જતા પાણી બંધ કર્યું છે ગ્રામજનો જણાવી રહ્યા છે નસવાડી તાલુકાના કંકુવાસણ ગામે હારેલા સરપંચે મકાનોનું પાણી વોટર વર્કર્સનું બંધ કરી દીધું ગ્રામજનોએ તલાટી સહિત હાલના ચાલુ સરપંચને રજૂઆત સિંધી કુવા ગ્રામ પંચાયતમાં ચાર ગામો આવે છે સિંધીકુવા કંકુવાસણ વડદલી રોજિયા આ ચાર ગામોની પંચાયતોમાં ચૂંટણીના પરિણામો આવતા નથી સાથે જ કંકુવાસણમાં ત્રીસ જેટલા મકાનોનું પાણી હારેલા સરપંચના ઉમેદવાર ઘર પાસે વોટર વર્કર્સની મિની ટાંકી આવેલી છે ત્યાંથી બે ફરિયાને પાણી મળતું હતું પરંતુ ચૂંટણીના પરિણામ આવતા જ પાણીની લાઇનમાં પાણી બંધ કરી દીધું જેનાથી ત્રીસ જેટલા મકાનોના લોકોના નરમાં પાણી આવવાનું બંધ થતા હાલના ચાલુ સરપંચ અને તલાટીને રજૂઆત કરતા તેઓએ પણ હાથ ઊંચા કરી દીધા છે એક હેડપંપ છે જેમાં મહિલાઓ પશુઓને પાણી પીવડાવવા માટે જાય છે ત્યારે હેડપંપ સિંચીને હેરાન પરેશાન થઈ જાય છે ત્યારે ચૂંટણીને ગઈ દસ દિવસ થઈ ગયા હોવા છતાંય પાણી ના ચાલુ થતાં લોકોએ સૂત્રોચ્ચાર કરીને પાણી આપો પાણી આપોની માંગ કરી તેમજ ગ્રામજનોએ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે હેડપંપ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલતા રોડના બાંધકામના ટેન્કરમાંથી પાણી મેળવી તેમની પાણીની જરૂરિયાત પૂરી કરવા મજબૂર બન્યા છે હવે એ જોવું રહ્યું કે વહીવટીતંત્ર ગ્રામજનોને ક્યારે પાણી અપાવે છે અલગ પઠાણ છે ડેસ ટીવી છોટા ઉદેપુર